રોકાણ માર્ગદર્શન વાત બચત ની બાળપણ થી જ બચત ની સમજણ કેવી રીતે કેળવવી યુવાની માં સાચી જગ્યા એ રોકાણ ક્યાં કરવું જિંદગી ભર ની કમાયેલી મૂડી ને ક્યાં રોકવી આ બધા જ પ્રશ્નો ના જવાબ મળશે આકાશવાણી ભુજ ના નવતર કાર્યક્રમ માં આ કાર્યક્રમ માં વિવિધ બેંક પોસ્ટ ઓફિસ વીમા કંપની અન્ય રોકાણકારો ની માહિતી આપતા તજજ્ઞો જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવિધ બેંક ના અધિકારીઓ આપને સરળ ભાષામાં સમજાવશે બચત કરવાની સાચી રીત રોકાણ માર્ગદર્શન વાત બચતની સવારે કેન્દ્ર પરથી કાર્યક્રમ પ્રસ્તુતિ આશિષ શાહ નિર્માણ સહાય આશીત શાહ કાર્યક્રમ નિર્માણ ભરત ચતવાણી નમસ્તે શ્રોતા મિત્રો આજના રોકાણ માર્ગદર્શન એપિસોડ ની અંદર અગાઉના એપિસોડમાં જે આપણે આપણે સાયબર વિશે માહિતી મેળવી હતી એ જ માહિતીને વધુ આગળ લંબાવતા આપણી સાથે હિતેશભાઈ ઝાલા છે 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 કે જેઓ જેઓ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જના એએસઆઈ આપણી સાથે નમસ્તે હિતેશભાઈ નમસ્તે હિતેશભાઈ ગયા એપિસોડની અંદર આપણે જે સાયબર ક્રાઇમ વિશે વિગત લીધેલી હતી એમાં જે આપણે આગળ વધારીએ છીએ સાયબર ક્રાઇમમાં બેંકમાં જે ફ્રોડ થતા હોય છે એવા કિસ્સામાં પૈસા શું પરત મળી જતા હોય છે હા ઘણા બધા કિસ્સાઓમાં પરત મળી જતા હોય છે હવે ઘણા બધા એટલે બોલું છું સો ટકા એટલે નથી કેતો કારણ કે જે ટ્રાન્ઝેક્શન થાય છે સાયબર અપરાધીએ તમારા એકાઉન્ટમાંથી કે મારા એકાઉન્ટમાંથી પૈસા લઈ લીધા છે એ પછી એના લેયર ચેન્જ થઈ જતા હોય છે એટલે કે મારા એકાઉન્ટમાંથી પૈસા લઈને બીજા કોઈના એકાઉન્ટમાં નાખ્યા ત્યાંથી ઉપાડીને કોઈ ત્રીજી વ્યક્તિના એકાઉન્ટમાં એ નાખ્યા એટલા લેયર જે ચેન્જ થાય છે ટ્રાન્ઝેક્શનના એ જેટલા લેયર ચેન્જ થશે એટલી અમને વાર લાગશે ત્યાં સુધી પહોંચતા પરંતુ વેઇટિંગ ઇઝ અ મિસ્ટેક ઇન સાયબર ક્રાઇમ જેવો આપની સાથે આ બનાવ બને છે આપે તુરત જ પોલીસની મદદ લેવાની છે વન નાઇન થ્રી ઝીરોને કોલ કરવાનો છે જેથી અમે તુરંત જ એ સામેનું જે એકાઉન્ટ છે જેમાં તમારા પૈસા ગયા છે એને અમે આઇડેન્ટીફાઈ કરશું અને પછી જે આગળની અમારી પ્રોસેસ છે એ અમે તરત જ ચાલુ કરી દઈશું એટલે વિદ નો ટાઈમ અમે વી આર ઓન ધ ટો એકચ્યુઅલી જેવો આપનો ફોન આવે છે એવી તરત જ એના ઉપર અમે કાર્યવાહી કરી દઈએ છીએ એટલે જેટલું તમે મોડું કરશો એટલું નુકસાન વધારે છે સાયબર ક્રાઇમમાં પણ અમારે ચોક્કસથી પ્રયત્ન એવા હોય છે કે જે સામેના એકાઉન્ટમાં જ્યાં પૈસા ગયા છે જે ફ્રોડસ્ટરનું એકાઉન્ટ છે જે સાયબર ક્રિમિનલનું એકાઉન્ટ છે એ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવીએ અને એ નાણાં ત્યાં રોકી દઈએ એટલે એ નાણાં પાછા લેવા માટેની અલગ પ્રોસેસ છે પણ તમારું આર્થિક નુકસાન જેમ બને એમ ઓછું થાય એ પહેલો પ્રયત્ન અમારો એવો છે કોઈ ફરિયાદ કરે છે તો એવા સમયે એમને ડોક્યુમેન્ટ ફિઝિકલી પણ કંઈ આપવાના હોય છે હા જયારે તમે અરજી કરો છો એક તો તમે ઓનલાઈન જે આ સોફ્ટ કોપીમાં તમે આપો છો વન નાઇન થ્રી ઝીરો એ પણ તમે જયારે અરજી કરો છો ત્યારે પણ એ દસ્તાવેજોની એક નકલ અમને આપવાની હોય છે કારણ કે અમારે જે વ્યક્તિ જે સંસ્થાઓ કે જે બેન્કિંગ સેક્ટર છે જ્યાં તમારા પૈસા ગયા છે કે જે સોશિયલ મીડિયાના જે હેડ ક્વાર્ટર છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ એની સાથે જયારે અમારે કોમ્યુનિકેશન કરવાનું થાય છે જયારે અમે ઈમેલથી એનો સંપર્ક કરીએ છીએ ત્યારે આધાર પુરાવા તરીકે અમારે પણ અમુક વિગતો એને આપવી પડતી હોય છે એટલે જે બનાવ તમારી સાથે બન્યો છે એને એસ્ટાબ્લિશ કરવા માટે એને પ્રસ્થાપિત કરવા માટે તમારે અમુક હાર્ડ કોપીઓ આપવાની હોય છે ઘણીવાર એ ફરિયાદી જે હોય છે ખબર નથી હોતી કે મારે કઈ વિગત આપવાની છે તો અમે એને થોડો સમય આપીએ છીએ અમે એને ગાઈડ કરીએ છીએ કે તમારી સાથે આ પ્રકારનો બનાવ બન્યો છે તો અમને આ પ્રકારના દસ્તાવેજો તમારે આપવાના છે બરોબર છે એકવાર કોઈ પણ ફરિયાદ તમારી પાસે આવે છે તમે એના પછી કઈ રીતે એક્શન લ્યો છો જો ક્રાઇમ છે ને એક સોશિયલ મીડિયા ક્રાઇમ છે ને બીજો ફાઇનાન્શિયલ ક્રાઇમ છે જે તમારા પૈસા ને લગતો છે તો એક તો જયારે સોશિયલ મીડિયાનો ક્રાઇમ થાય છે ત્યારે બે વસ્તુ બનતી હોય છે યા તો તમારા ખોટું એકાઉન્ટ એક બનાવ્યું છે અથવા તો તમારું એકાઉન્ટ હેક કરી લીધું છે બંને કિસ્સામાં જે તમારું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ છે એનું એક યુ આરએલ હોય મતલબ કે દાખલા તરીકે ફેસબુક ડોટ કોમ તો ફેસબુક ડોટ કોમ પછી ફોરવર્ડ સ્લેશ અને પછી એક આખું એક યુઆરએલ હોય કે જેમાં તમારું આઈડી છે એ આવતું હોય તો એની અમને જરૂર હોય છે પછી જે ફેસબુકનું એકાઉન્ટ કે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે એનું ડિસ્પ્લે નેમ એ નામ કયું પ્રદર્શિત થતું હતું એની અમને જરૂર હોય છે પ્રોફાઇલ પિક્ચર કયું હતું એની પણ અમને જરૂર હોય છે મતલબ એ એ બધી વિગતો ફેસબુક અમારી પાસેથી માગે છે એટલા માટે અને એ ઉપરાંત કદાચ માની લો તમે કોઈ પર્ટિક્યુલર પોસ્ટ બાબતની ફરિયાદ કરો છો કે મારી વોલ ઉપર કોઈ વ્યક્તિએ આવી પોસ્ટ કરી છે જેની વિરુદ્ધમાં મારી આ અરજી ફરિયાદ છે તો એ પોસ્ટ પણ જે તે વખતે જ્યારે તમે ફરિયાદ કરવા આવો છો ત્યારે એ પોસ્ટ તમારી વોલ ઉપર હોવી જોઈએ જેથી અમે એનું એની પણ અમે લિંક એનું પણ યુઆરએલ અમે લઈ અને ફેસબુકને મોકલી શકીએ એટલે અલ્ટિમેટલી વેઇટિંગ ઇઝ અ મિસ્ટેક કદાચ તમે કોઈ ઘરગથ્થુ ઉપચાર શોધવા જાઓ છો તમારી સાથે થયો છે સાયબર ક્રાઇમના તો ઘણું મોડું થઈ જાય છે અને ફાઇનાન્શિયલી ક્રાઇમ તો મેં તમને કહ્યું કે હવે તો ઘણા બધા ઝડપથી લોકો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા થઈ ગયા છે એટલે લેયર બાય લેયર જો ચેન્જ થતું રહે ટ્રાન્ઝેક્શન તો એટલું જ અમને થોડો વધારે સમય લાગે એટલે જેટલી જલ્દી આવો એટલી પણ અમે એ જેટલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના જે હેડક્વાર્ટર છે લીગલ ડિપાર્ટમેન્ટ એની સાથે અમે સંપર્કમાં હોઈએ છીએ સરસ એટલે કોઈ પણ ક્રાઇમ થાય છે તો તમે એના જે પણ સેન્ટ્રલાઇઝ ઓફિસ છે ત્યાં સુધી તમે સીધા એના લીગલ ડિપાર્ટમેન્ટનો અમે કોન્ટેક્ટ કરીએ છીએ બહુ સરસ હજુ પણ કે ઘણા બધા આવા બેંકિંગને લગતા ફ્રોડ થતા હોય છે તો એવા કેસની અંદર કોઈએ ફરિયાદ કરવી છે તો બેંક પાસે કરવી જોઈએ કે તમારી પાસે કરવી જોઈએ જો સૌથી પહેલું છે ને જ્યારે બેંકમાં જ્યારે તમારી સાથે ફાઇનાન્શિયલ આર્થિક નુકસાન તમને જ્યારે સાયબર ક્રાઇમને કારણે થાય છે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા તો તમે સૌથી પહેલું તો વન નાઇન થ્રી પર કોલ કરીને તમારી જે અરજી છે બીજું બેંકમાં એક ડિસ્પ્યુટ ફોર્મ આવતું હોય છે હવે દરેક બેંકમાં કદાચ અલગ નામ હોય ડિસ્પ્યુટ એટલે વાંધા ફોર્મ છે એટલે તમે એ ફોર્મ પર ડિક્લેર કરો છો કે આ જે ટ્રાન્ઝેક્શન થયું છે મેં નથી કર્યું પણ ફ્રોડ થયો છે મારી સાથે એટલે એટલે બેંકનું જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે કે નું જે સાયબર સેલ છે એ પણ એની એક તપાસ કરશે સાથે સાથે અને તમે વન નાઇન થ્રી ઝીરો પર ફરિયાદ કરી છે તો પોલીસ ડિપાર્ટમેન્ટનું સાયબર ડિપાર્ટમેન્ટ છે એ પણ આની તપાસ કરશે એટલે બેન્કને પણ જાણ કરવી એટલી જ જરૂરી છે અને એટલા માટે જ હું અમે લોકોને કહીએ છીએ કે તમારી લોકલ બેન્કનો જે નંબર છે એ પણ તમારી ફોન બુકમાં હોવો જોઈએ અને બેન્કનો જે સેન્ટ્રલાઇઝ કોઈ કસ્ટમર કેર નંબર હોય છે એ પણ તમારી ફોન બુકમાં હોવો જોઈએ કે જેથી તમે ઓન ધો એનો સંપર્ક કરી શકો અને તમારું કાર્ડ બંધ કરાવવાનું છે કે કાર્ડ ચાલુ કરવાનું છે તો એ મદદ તમે ફોનમાંથી લઈ શકો એટલે હવે તો વન નાઇન થ્રી ઝીરો પણ બટોવિયસ તમારે ફોનમાં રાખવાનો જ છે બરાબર છે અમે આશા રાખીએ કોઈની સાથે આવો ક્રાઇમ ન થાય પણ જો થાય છે તો ચોક્કસથી આ વન નાઇન થ્રી આશીર્વાદરૂપ છે શ્રોતા મિત્રો સાંભળ્યું હિતેશભાઈ પાસેથી કે અત્યારે સૌથી પહેલા તમારો હાથમાં મોબાઈલ લો અને આ એક નંબર સેવ કરી લ્યો વન નાઇન થ્રી ઝીરો ફોર સાયબર ક્રાઇમ એના માટે બધાએ આ નંબર સેવ કરેલો છે તો ક્યારે પણ આવું બનાવ બનશે તો તમે એના પર કોન્ટેક કરી અને તુરત જ પોતાની ફરિયાદ નોંધાવી શકશો જેથી સાયબર ક્રાઇમ ઓફિસર્સને પણ આનું પ્રોસેસ કરવામાં બહુ ઝડપ આવશે જેથી આપણને પણ જ્યારે પણ તકલીફ થશે ત્યારે એ આપણે મદદરૂપ કરી શકશે હિતેશભાઈ આપ અમારા શ્રોતા મિત્રોને સાયબર ક્રાઇમ વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે આટલું જે આપણી વાત થઈ તો માત્ર એ વાત પૂરતું જ નથી પણ જે રીતે આપે આ મોહિમ ચલાવી એ રીતે અમારી પણ સાયબરગ્રામ પોલીસ સ્ટેશનની એક ઓનલાઇન મોહિમ છે સાયબર સંવાદ તો ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ઇવન ટેલિગ્રામ કુ એપ શેર દરેક પ્લેટફોર્મ ઉપર અમે સાયબર સંવાદના નામથી અમે તમારી સેવામાં હાજર છીએ તો અવેરનેસના આવા ઘણા બધા કિસ્સાઓ આવા ઘણા બધા બનાવો આવા પેમ્પલેટ્સ આવા સ્ટીકર્સ પોસ્ટર્સ અમે બનાવીને આ પ્લેટફોર્મ ઉપર નિયમિત અપડેટ કરીએ છીએ અને યુટ્યુબ ઉપર પણ સાયબર સંવાદના નામથી અમારી ચેનલ છે ફેસબુક ઉપર પણ અમે સાયબર સમાધાન નામથી છીએ તો અમે તો એવી આશા રાખીએ કે આવા પ્લેટફોર્મ ઉપર તમે જો આવતા રહેશો તો તમારે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન નહીં આવવું પડે એટલે આપણે એક બાજુ જાગૃત પણ કરે છે કે તમે આ રીતે કરશો તો તમને ક્યારે ફરિયાદ કરવાની પણ જરૂર નહીં પડે અને જો ક્યાંક કારણ બનશે તો તમે આ નંબર પર કોલ કરશો તો તમારા કોઈ પણ ફરિયાદ છે એનું નિવારણ પણ ખૂબ ઝડપથી થઈ શકશે ચોક્કસ ચોક્કસથી હજુ એક કહીશ આપ અમારા શ્રોતા મિત્રોને જે પોતાની દુકાનમાં ઘરે બેસીને કે ઓફિસમાં બેસીને બેન્કિંગ વ્યવહાર કરે છે એવામાં શું સાવધાની રાખવી જોઈએ જો પેલી વસ્તુ કે તમે જે કોઈ સેવાનો ઉપયોગ કરો છો એ એપ છે કે વેબસાઈટ છે કે બીજી કોઈ પણ વસ્તુ જેને માધ્યમથી તમે પૈસાની આપલે કરો છો તો એ સિસ્ટમનો પૂરેપૂરો અભ્યાસ તમારે પહેલા તો કરી લેવો જોઈએ કે એ કઈ રીતે કામ કરે છે અને બીજું તમે જયારે ઓનલાઈન બેન્કિંગ કરો છો એ વખતે એ શ્યોર કરો એ નિશ્ચિત કરો કે તમારા મોબાઈલ ફોનની બેટરી પૂરેપૂરી છે મતલબ ઓછામાં ઓછી વીસ ટકાથી ઉપરની છે કવરેજ પ્રોપર આવે છે તમારા ફોનમાં ઇન્ટરનેટનું બરાબર છે અને તમે જે એમાઉન્ટ ઇન્સર્ટ કરી છે એ બરાબર બે વાર વાંચી લો તમે જેને મોકલી રહ્યા છો એનું નામ કે એનું યુપીઆઈ એનું વીપીઆઈ એડ્રેસ જે કાંઈ છે એ બરાબર વેરીફાય કરી લો કારણ કે ઘણી વાર શું થાય છે કે બેટરી ડાઉન થઈ ગઈ છે કે નેટની કનેક્ટિવિટી પ્રોપર નથી તો તમારા એકાઉન્ટમાંથી પૈસા જાય છે નથી જતા અલ્ટિમેટલી શું ટ્રાન્ઝેક્શન થયું છે નથી થયું એની તમને જાણકારી નહીં હોય તમે જ્યારે પાસબુક પ્રિન્ટ કરાવશો તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા એવું બતાવશે સામે નહીં પહોંચ્યા હોય તમારે ફરી પે કરવાના આવશે હિતેશભાઈ આપ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ શ્રોતા મિત્રો સાયબર ક્રાઈમ વિશે આપના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તેને આપ ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન ઉપર રોકાણ માર્ગદર્શન ટાઈપ કરી આપ વોટ્સએપ કરી શકો છો અથવા તો આપ વોઇસ મેસેજ પણ કરી શકો છો નંબર ફરીથી નોંધી લેશો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઈવ ફોર ઉપરાંત આપ કોઈ પણ એપિસોડ પાછળથી સાંભળવા માંગતા હો તો યુ ઉપર આપ અમને ઓલ ઇન્ડિયા રેડિયો ભૂજ ઉપર પણ સાંભળી શકશો આભાર